મિત્રો માણસ ને જીવવાની ચાવી જીવવાનો સરનામું જીવવાનું રહસ્ય એ માણસની પોતાની પાસે હોય છે પોતાના ખિસ્સામાં હોય છે બીજાના તાલે અને બીજાના નકલ કરીને અક્કલ વગરનું જીવવું એમાં માણસ સુખી નથી થાતો દુખી દુઃખી થાય છે એટલે મેં લખ્યું છે આનંદનું રહસ્ય હેપીનેસ થવા માટે એ સરનામું આપણે પોતે હોય છે આપણું લક્ષણ હોય છે આપણું વ્યક્તિત્વ હોય છે હું વાંચું છું માણસને થોડો કોઈ દુઃખી કરી શકે છે માણસ પોતાના હાથે જ દુઃખી થાય છે બધા માણસો કાંઈ સરખા હોતા નથી જેને જેમ ફાવે એમ આદેધડ જીવનારા માણસો આપણે આરે હોય છે એવા માણસો ઘણી ઘટનામાં આપણી સાથે ટાંગ લડાવીને સબગલાં કરતા હોય છે તો કાંઈ આપણે એમાં ગાંગા ન થવાય કે ન તો તેનું કાટલું કાઢવા આપણે હેપીનેસ આપણો ઓછો થવા દેવાય બધું સાથે લઈને હાલવાથી આપણો આનંદ જ ઝંખવાઈ જાય છે એને એની રીતે જીવવા દેવાય શું જીવવા દેવાય એને એની રીતે દુઃખી થવા દેવાય કારણ કે બીજાના માર્ગમાં ટાંગ લડાવવી એ સૌથી ફર્સ્ટ ક્લાસ દુઃખી થવાનો ધંધો છે તેના એવા લખણમાં આપણે આપણા અમૂલક સમયને ન વેડફાઈ સિંહના હાથમાંથી શિકાર ન આવે સિંહના હાથમાં શિકાર ન આવે તો એનું એક ટાણાનું ભોજન જાય છે બસ આટલો એ સિંહને લોસ છે પરંતુ તેના શિકાર હરણ માટે તો એક આખું નવું જીવન મળ્યું હોય છે પણ બચેલા હરણે આ વિચારવું જોઈએ કે જો મારો શિકાર થઈ ગયો તો મારું બધું ખતમ થઈ જાય માણસ એના લખણે દુઃખી થાય છે બાકી જેને આપણે આપણું વ્યક્તિત્વ કહીએ છીએ ને અથવા લખણ કહીએ છીએ તે જ આપણા સુખ દુઃખનું અને દુઃખી કે દુઃખ કે ગમગીનતાનું કારણ હોય છે બહાર મસ્ત છે ભીતરના શત્રુઓ કનડગત કરે તો બહારોને માણીએ અને જ્યારે જીવવા જેવી બહાર જગ્યા ન મળે ત્યારે ભીતરના ભેરું થઈને મહાલીએ એક વાત જોજો તમે જેઓ પ્રમાણિકતા નિષ્ઠા ખેલદિલી અને વફાની સાથે હંમેશા ઉભતા નથી તેઓ જીવનના ખરા આનંદને પ્રકૃતિના ખોળે મુક્ત થઈને માણી શકતા નથી તે તેના દૃષ્ટ દુશ્મનો દ્વેષ ઘમંડ ઘૃણા અને રાગ હોય છે સૌથી મોટા જાત શત્રુ આ રોગ છે અરે માણસને ક્યારેય અને કોઈ હિસાબે સુખી જ ન થવા દે એવું આ રોગ છે તેથી વિચાર વાણી અને વર્તન સાફ રાખવા અને કોઈ એવું અડિયલ ભટકે તો તેને માફ કરવા બસ તમે જીવો અને બીજાને જીવવા દો ખોટી રીતે કોઈ તમારા કારણે તેના ઘરમાં ગમગી ન રહે તેવું તમે પોતે પણ વિચારો એવું ન કરો અને બીજો કરે તો તેને વળગીને ગાંઠ ન બાંધો પાઘડીનો વડ છેડે છેલ્લે છેડે જ જાય છે તે હંમેશા યાદ રાખવું આપણે પોતે આપણું સંભાળી રાખવાનું છે સામો હંમેશા કોઈ તો તેને તેનું પોતાનું નિસર્ગ ખલાસ કરશે સામો હશે એવો કોઈ તો તેને તેનું પોતાનું નિસર્ગ ખલાસ કરશે તમારે કંઈ કરવાની જરૂર નથી કારણ કે એના લખણે દુઃખી થાય છે આપણે તેને ખલાસ કરવામાં ખોટી નથી થવાનું આપણો ઉલ્લાસ અને હેપીનેસ કાયમ અખંડ રહેવા જોઈએ બાળકની સાથે બાળકની જેમ અને પ્રકૃતિની સાથે નિર્દોષતાની જેમ જીવવું જોઈએ જેને સુખી થવું છે તેને દુનિયાની કોઈ તાકાત દુઃખી નથી કરી શકતી અને જેને દુઃખી થવું છે એને દુનિયાની કોઈ તાકાત સુખી નથી કરી શકતી આપણા સુખનું સરનામું આપણા ખિસ્સામાં હોવું જોઈએ બીજાને નડીને સુખી થનારો સદીઓથી સુખી નથી થયો સુખ દુઃખનું રહસ્ય આપણું દર્શન અને આપણી દ્રષ્ટિ છે કોઈનું ઉછીનું લીધેલું નહીં કોઈની નકલ કરીને ન જીવાય કોઈના તાલે કે કોઈના ઈશારે અનુકરણ કરીને ન જીવાય અક્કલના ઓથમીરો અક્કલના બળદિયાઓ હંમેશા ખાડામાં પડતા હોય છે કાગ હોય તો કાગની જેમ કાગડા હોઈએ તો એને કાગડાની જેમ બોલવાનું પછી મોર થવાનો પ્રયત્ન નહીં કરવાનો કારણ કે કાગડો કંઈક કલાનો માહેર છે બાવન પ્રકારની એને કળા આવડતી હોય છે બોલતા આવડતું હોય એક કાંક કરે ને ઉડી જાય બધાને એક કાં કરે ને બધા ભેગા થઈ જાય તો કાગડા હોય તો કાગડાની જેમ મોર હોય તો મોરની જેમ પણ કાગડો મોરનો જેવો ટહુકો કરવાનો પ્રયત્ન કરે તો ન નીકળે એટલે મિત્રો કહેવાનો મતલબ એ છે કે દ્રષ્ટિ અને દર્શન આપણા પોતાના હોવા જોઈએ કોઈ માણસો આવા ભટકે આપણી સાથે હોય સાથીદારો હોય તો એને નમન કરવાનું એને આપણે દુઃખી કરવા પ્રયત્ન નહીં કરવાનો આપણે દુઃખી કરશું તો આપણો હેપીનેસ ખલાસતા થાય સમજાણું જે માણસ છે એ એના લખણે દુઃખી થશે તમે જોયા આવા માણસો હોય બીજાના પગ બીજાના કામમાં ગમે આ પગ લડાવતા હોય એટલા નેગેટિવ એપ્રોચ હોય મન મતભેદ નહીં પણ મનભેદ પણ રાખતા હોય આવા માણસોને તમે ક્યાંય પ્રકૃતિમાં લહેરાતા હોય ને મસ્ત નદીમાં નાતા હોય ને બાળકોની સાથે ખેલતા હોય ને કૂદતા હોય ને રમતા હોય ને સામાન્ય થઈને ને જીવતા હોય આવા જોયા એ ન જીવી શકે કારણ કે એની તાકાત નથી સમજાણું એટલે જીવનનો એપ્રોચ હાવ હાદી રીતે કહું તો જીવવાનું સરનામું આપણા ખિસ્સામાં છે આપણા ખિસ્સાના સરનામે જ આપણે આપણા આનંદ પાસે પૂગવું જોઈએ મસ્ત મજા કરવી જોઈએ રજાના દિવસે બાળકોની સાથે પરિવારની સાથે નદીએ વાડીઓમાં ખેતરોમાં પહાડો ઉપર ફરવું કૂદવું થાકવું પરસેવો કાઢવો અને હે સેરેટોની ડોફા માઇન આવા હોર્મન્સને પેદા થવા દેવા અને મસ્ત મજા કરવી મસ્ત મસ્ત જીવન મેળવ્યું છે ને આને ઉલ્લાસથી જીવવું અને ઉલ્લાસપૂર્ણ જીવી જીવીએ ને એવું જ ઈશ્વરે આપણી આસપાસ આપ્યું છે છતાંય જો આપણને ઉલ્લાસ ન લાગતો હોય ને આપણે દુઃખી થતા હોય ને તો ખામી ક્યાંક અંદરની છે બહારની નથી આપણી પોતાની ખામી છે આપણા પોતાના લખણે આપણે દુઃખી થાય છીએ માણસ પોતાના ભાગ્યનો વિધાતા માણસ પોતે છે પોતાનો ઉદ્ધારક પોતે છે આવું ભગવદ્ ગીતાએ પણ કીધું છે અસ્તુ જય હિન્દ જય ભારત